કતારગામ વિસ્તારમાં એક થઈ હોવાને કારણે વિડીયો લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો અને એક જ્વેલર્સમાં જઈને જ્વેલર્સના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી પાંચ ચેનની ચોરી કરી રત્નકલાકાર ફરાર થઈ ગયો હતો આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રત્નકલાકારને ઝડપી પાડ્યો છે કતારગામ વિસ્તારમાં આવેલા તલાવડી નજીક મારુતિનંદન સોસાયટીમાં એક જ્વેલર્સની દુકાનમાં હિતેશ વાસાણી નામનો એક રત્ન કલાકાર ગુરુવારના રોજ સવારના સમયે ગ્રાહક બનીને ગયો હતો હિતેશ વસાણીએ જ્વેલર્સના માલિકને સોનાની ચેઇન બતાવવાનું કહ્યું હતું જેથી જ્વેલર્સના માલિકે પાંચ જેટલી ચેઇન હિતેશ વસાણી નામના યુવકને બતાવી હતી

આ સમગ્ર ઘટના જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો બીજી તરફ જ્વેલર્સના માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી પહોંચ્યો હતો પોલીસે સીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે હિતેશના ભાઈ સુધી પહોંચી હતી અને ત્યારબાદ હિતેશ વસાણીની ધરપકડ કરી હતી લાખની સોનાની ચેન પાંચ ચેનની ચોરી કરી હતી પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તેની પાસેથી માત્ર ત્રણ ચેન પોલીસને મળી આવી હતી જેથી પોલીસે બે પોઈન્ટ સાડત્રીસ લાખની ત્રણ ચેન અને હિતેશની બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કરી હિતેશ નામના ઈસમની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં હિતેશ વસાણી નામના ઈસમે જણાવ્યું હતું કે તેના પર પાંચ લાખનું દેવું થઈ ગયું હોવાને કારણે આ દેવું ચૂકવવા માટે તેને યુટ્યુબ પર એક વિડીયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે